जामनगर महानगरपालिका की स्टेडिंग कमिटी सेक्रेटरी तरीके फरज बजावता अशोकभाई परमार परिवार ने त्या भगवान शिवजी श्री आशुतोष स्वरूप की पधरामणी कर अत्रे नोंधनीय है कि जामनगर में छेल्ला केटलाक वर्षो थी भगवान शिवजी श्री आशुतोष स्वरूप की पधरामणी बुकिंग की तारीखों मुजब जुदा जुदा शिवभक्तों निवास स्थाने दर वर्षे कर रही है। आ तमाम यजमान परिवारों द्वारा श्री आशुतोष स्वरूप की भावभेर पूजा अर्चना कर सर्वे परिचितों और संबंधितों ने दर्शन आमंत्रण આપવામાં આવે છે। અશોકભાઈ પરમાર પરિવાર ને ત્યાં જીટીપીએલ જામનગર ન્યૂઝ ના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિત સંખ્યાબંધ શિવ ભક્તોએ ભગવાન શ્રી શિવજી ના આશુતોષ સ્વરૂપ ના દર્શન પ્રસાદ નો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો। આ ધાર્મિક પ્રસંગ અંગે અશોકભાઈ ના પુત્ર પાર્થ પરમાર જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે। જામનગરમાં ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ સાઉથ રાજસ્થાન બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ રાજસ્થાનનો કોટા સ્ટોન આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ હાફ મોડેલિંગ ધાર પાલિશ પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું। એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ જામનગર રાજકોટ હાઈવે હીરો બાઇક્સના શોરૂમની સામે ઓવરબ્રિજની નીચે જામનગર જગદીશભાઈ પટેલ મોબાઈલ 94288725 અને વલ્લભભાઈ પટેલ મોબાઈલ 99785-63-53-8 જી હા શ્રી ઉમિયા માર્બલ જામનગર। અમે પરમાર પરિવારના ઘરે આજે આશુતોષ ભગવાનના સ્વરૂપની મૂર્તિ કે જેનો મહિમા જામનગરમાં બહુ જૂનો છે તમને બધાને ખબર હોય તો પંચેશ્વર ટાવર પાસે જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મૂર્તિ દર વર્ષે ત્યાં જ હોઈએ અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને એક દિવસ માટે જામનગરના તમામ પરિવાર જે હોય જે લોકો એડવાન્સ બુકિંગ કરાવેલા હોય એ બુકિંગના દિવસે એ ઘરે જઈ અને ભગવાન બિરાજમાન એક દિવસ માટે થાય છે। અમે લોકો એક સારા એવા પ્રાઉડ ફીલ કરીએ છીએ કે છેલ્લા 4 વર્ષથી સતત ભગવાન અમારા ઘરે બિરાજમાન થાય છે અને આખો દિવસ અમે લોકો ભગવાનની ભક્તિ કરીએ છીએ અને સાથે સાથે બધા જ સગાવાલા મિત્રોને બોલાવેલો એટલે એ લોકોને પણ ભક્તિનો લાભ મળે છે।